સાબરકાંઠામાં ગરમીની અસર શાકભાજી પર જોવા મળી. માર્કેટમાં આવક ઘટતા 70-80% ભાવમાં વધારો નોંધાયો. સાબરકાંઠા જિલ્લામાં 45 ડિગ્રીથી વધુ ગરમીનો ભોગ બની છે શાકભાજી, અને જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. આમ તો મોંઘા ભાવના બિયારણ અને ખાતર નાખીને શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું હતું. જિલ્લામાં વધી રહેલા ગરમીના પારાએ આ શાકભાજીના ફૂલ ખીલતાની સાથે ખેરવી દીધા હતા. જોકે કોઈ ફૂલમાંથી ફર બેસે તો નાનકડું ફર પણ તાપમાં મુરઝાઈ જઈને ખરી પડતું હતું, જેને લઈને સારી આવકની આશાએ વાવેલો પાક પૂરતું પાણી આપવા છતાં ઉત્પાદન આપી નથી રહ્યો. ખાસ કરીને વેલાવાળી શાકભાજી જેવા કે તુરિયા, ગલકા, દૂધી, કાકડી, ટામેટા, ગિલોડા સહિત અન્ય શાકભાજીમાં ગરમીને લઈને ઉત્પાદનમાં ભારે અસર પડી છે. સાબરકાંઠા જિલ્લામાં હોલસેલ માર્કેટમાં ભાવમાં ભારે તેજી જોવા મળી છે. આમ તો ખેડૂતોને જે ભાવ મળી રહ્યો છે એ ભાવ પહેલાં કરતાં પણ પોસાય તેમ નથી. કારણ કે પહેલાં મળેલ ભાવ કરતાં આ વખતે ભાવ વધુ મળ્યા છે, પણ સામે ખેડૂતોને નુકસાન જ છે. છેલ્લા 25 દિવસથી શાકભાજીની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 25 દિવસથી આકરી ગરમીને લઈને આ ભાવ આસમાને પહોંચ્યા છે. સામે ઉત્પાદન ઘટતા માર્કેટમાં આવક પણ ઘટી છે. 70-80% ભાવમાં વધારો થયો છે તેવું વેપારીઓ જણાવી રહ્યા છે. કારણ માત્ર એક જ છે કે આકરી ગરમીને લઈ ઉત્પાદન મળતું નથી, તો સામે ખર્ચ, વિરામણ સહિતનો ભાવ વધી ગયો છે. એટલે એકંદરે ખેડૂતોને આ ભાવ પણ પોસાય તેમ નથી. આમ તો હજુ પણ ગરમી વધશે તો શાકભાજીના ભાવમાં આનાથી પણ વધારો આવી શકે તેમ છે. જ્યારે સરકારે શાકભાજીના ભાવ વિશે કંઈક વિચારવું જોઈએ તેવું ખેડૂતો માની રહ્યા છે. રાવલ, ZSTV, સાબરકાંઠા. અતિશય ગરમીના લીધે જે ખેડૂતોને પ્રોડક્શન મળવું જોઈએ, કે દાખલા તરીકે અમે પહેલાં અમે 15-20 પાઉચ માલ નીકળતો હતો, અને અતિશય ગરમીના લીધે જે પાઉચ 15 હતા એની જગ્યાએ અમારો 5-7 પાઉચ થઈ ગયા છે. એટલે ખેડૂતોને જે લેબર લાગતું હોય, આવવાનું ભાડું લાગતું હોય, એ તો જે લાગવાનું છે એ લાગે જ છે, પણ જે નફાનું ધોરણ હતું એ અત્યારે હાલ ઘટી ગયું છે. અને ગરમીના લીધે દૂધી ગણો, ભીંડા ગણો, રીંગણ ગણો, એનો જે બહુ હોય, ફૂલ હોય, એ બધા ગરમીથી દાઝીને અને ગરી પડે છે. એટલે ખેડૂતોને ગરમીના લીધે જો આવીને આવી ગરમી ચાલુ રહેશે તો ખેડૂતોને ઘણું નુકસાન છે. વરસાદની ખાસ જરૂર છે. હજી શાકભાજીની આવક બહુ ઓછી થઈ ગઈ છે, વધુ ગરમી પડવાથી બધો પાક બળી ગયેલો છે. વેલાવાળી વસ્તુમાં બહુ ઓછી આજ આવક જોવા મળી છે. છેલ્લા 15-20 દિવસથી ભાવમાં તેજી જોવા મળી છે. શાકભાજીની આવક ઓછી થઈ ગઈ છે માર્કેટમાં, એના હિસાબથી આજે ગરમી વધુ પડવાથી આ અસર જોવા મળી છે. અને ફૂલ, જો કે જમીનમાંથી જે વસ્તુ નીકળે છે એ ફૂલ બળી જાય છે અને ફળ બેસતું નથી, અને ઉત્પાદન ઓછું થઈ ગયું છે શાકભાજીનું, એના હિસાબથી તેજી જોવા મળી છે. કેટલી ગરમી પડતી હોય છે અને ખેડૂતોને શું હાલ છે? આજે 43-45 ડિગ્રી ગરમી ચાલુ છે, એના હિસાબથી વનસ્પતિ બળીને ખાક થઈ જાય છે. ભાવમાં વધારો થઈ